એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે જિલ્લામાં આચારસંહિતા ભંગ માટે આવતી ફરિયાદોમાં ચૂંટણી ન્યાયિક યોજવા માટે ફરિયાદો મુદ્દે ત્વરિત એક્શન લેવામાં આવી રહ્યા છે મહેસાણા જિલ્લામાં ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી વિભાગે નાગરિકોની ફરિયાદો માટે સીવીઝલ નામની એપ્લિકેશન પણ કાર્યરત કરી છે ત્યારે આ સિવિઝલ એપ્લિકેશનમાં નાગરિકો સંહિતા ભંગ અંગે મેસેજ સાથે ફોટો અને વિડીયોના પુરાવા સાથે નાગરિકો ફરિયાદ કરી શકે આ સિવિઝલ એપ્લિકેશનના માધ્યમથી આચાર સંહિતા ભંગ થતી હોવાની

બે હજાર ચોવીસની ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે તરત જ આચાર સંહિતાનો અમલ મહેસાણા જિલ્લામાં પણ કરવામાં આવી છે અને અમારી જિલ્લાના જે આચાર સંહિતાનું ટીમ છે જે મોડલ કોડ ઓફ કન્ડક્ટને મોનિટરિંગ તથા અમલીકરણ કરવાનું છે એ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી એની સાથે સાથે જે ફ્લેગ્સ બેનર્સ અને અન્ય જે સામગ્રી છે તે નિયમ અનુસાર કાઢી નાખવાનું થાય છે એનું પણ કામગીરી બે દિવસમાં બે દિવસ સુધી સતત કરવામાં આવી અને એની સાથે સાથે સિટીઝન્સના કમ્પ્લેન્ટ્સ લેવા માટે સંહિતા ભંગ બદલની રજૂઆત લેવા માટેના એપ્લિકેશન અને કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવી છે અને એફએસટી ટીમ્સ પણ સાત જગ્યા પર તૈનાત છે અને ચોવીસ કલાક રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ અને ચેકિંગ થઈ રહ્યું છે અત્યાર સુધી લગભગ સત્તાવન જેટલા મોડલ કોડ ઓફ કન્ડક્ટનું પ્રશ્નો અમારી સામે આવ્યા છે એ પ્રશ્નોની અંદર સમયસર નિકાલ કરવાનો હોય છે એટલે મોબાઈલ એપ્લિકેશન દ્વારા મારફત જ્યારે કમ્પ્લેન્ટ આવે છે એને તરત જ કંટ્રોલ રૂમ અને એફસટી ટીમ સાથમાં રાખીને સામાન્ય રીતે 30 થી ચાલીસ મિનિટમાં એ જે કમ્પ્લેન્ટ છે એનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં લોકસભાને ચૂંટણી પહેલા વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે હવે નેતાઓ એક એવા